જૂન 2015 વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ લીધો માનવતાનો વિરાટ સંકલ્પ. પેઢીઓથી હાડમારીમાં જીવતા લાખો ગરીબ પરિવારોને અંધકારથી ઉજાસ તરફ લઈ જવાનો સંકલ્પ, ધુમાડાથી રાહતના શ્વાસ તરફનો સંકલ્પ, અછતથી રેલમ છેલ તરફનો સંકલ્પ, ગંદકીથી સ્વાસ્થ્ય તરફ લઈ જવાનો સંકલ્પ, એટલે કે હાઉસિંગ ફોર ઓલ નો સંકલ્પ. ગરીબ સે ગરીબ આદમી કો ભી વિશ્રામ કે લિયે જગહ હી ન મિલે બલ્કિ માન સમ્માન ઓર પરિવાર કી ગરિમા બઢાને કા ભી અવસર મિલે. હાઉસિંગ ફોર ઓલ, સબકે લિયે ઘર, યે હમારા સપના ભી હૈ ઓર સંકલ્પ ભી હૈ. પોતાના લોકલાડીલા પ્રધાનમંત્રીનો પડ્યો બોલ ઝીલી લીધો ગુજરાતે અને 7,64,000 શહેરી આવાસોનું નિર્માણ કરવાનું મોટું લક્ષ્ય નક્કી કર્યું. પણ પોતાના જ લક્ષ્યથી આગળ વધીને 9.54 લાખથી વધુ આવાસો મંજૂર કર્યા, જેમાંથી અત્યાર સુધીમાં 7.50 લાખથી વધુ આવાસો બની પણ ચૂક્યા છે, જેમાં પરિવારો પોતાનું નવું જીવન શરૂ પણ કરી ચૂક્યા છે. મારું પોતાનું ઘર, મારી પોતાની પસંદગીનું ઘર. જો તો ખરા, મારા ઘરમાં લિફ્ટ પણ છે, મારા બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી પણ છે, મારા ઘરમાં વરસાદના પાણીનો સંગ્રહ પણ થાય છે અને મારા ઘરમાં સોલર પેનલ્સ પણ લાગેલી છે. મારા ઘર પાસે મેદાન પણ છે અને આ બાજુ હિંચકા લપસણી પણ છે. આવડા મોટા શહેરમાં મેં ક્યારેય વિચાર્યું નહોતું કે અમારો એ ઘરનું ઘર હશે. આવા તો લાખો સપનાઓ પૂરા થયા છે, કેટલાયની સારા જીવનની આશા ફળી છે. અને ગર્વની વાત તો એ છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરીના અમલીકરણમાં ગુજરાત દેશભરમાં બન્યું છે અગ્રેસર. સાથે સાથે ક્રેડિટ લિંક સબસિડીથી વ્યાજ સહાય આપવામાં પણ દેશમાં ગુજરાત છે નંબર 1, જેના દ્વારા 5.20 લાખ કરતા વધુ લોકોને 12,550 કરોડ રૂપિયાની વ્યાજ સહાય સાંપડી છે. ગરીબ પરિવારોને ઝડપથી પોતાનું ઘર મળે એ માટે ભારત સરકારે લાઇટ હાઉસ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો, જેમાં આપણા ગુજરાતની પણ પસંદગી થઈ હતી. આ પ્રોજેક્ટ હેઠળ આપણે રાજકોટમાં નવીન ટેકનોલોજીથી 1,144 જેટલા ઇકો ફ્રેન્ડલી આવાસો બાંધ્યા. પ્રધાનમંત્રી આવાસ યોજનાના અમલની આ અભૂતપૂર્વ સ્પીડ અને સ્કેલ બદલ ગુજરાત સરકારને કેન્દ્ર સરકાર તરફથી વિભિન્ન શ્રેણીના 14 પુરસ્કારો પણ પ્રાપ્ત થયા છે. શહેરોની જેમ જ આપણા ગામડાઓમાં પણ પ્રધાનમંત્રી આવાસ યોજનાએ જિંદગીઓ બદલી. રાજ્ય સરકારે વિવિધ યોજનાઓને એકત્રિત કરી 4,06,000થી વધુ ગ્રામીણ આવાસોનું નિર્માણ કાર્ય સંપન્ન કર્યું. હવે ઘર ઘરમાં શૌચાલયના બાંધકામ માટે ₹12,000ની સહાય આપવામાં આવે છે. સાથે જ મુખ્યમંત્રી પ્રોત્સાહક યોજના હેઠળ 6 માસની અંદર મકાનનું બાંધકામ પૂરું કરનારા લાભાર્થીઓને ₹20,000ની વધુની સહાય પણ અપાય છે. હાઉસિંગ ફોર ઓલ, યાને સબકે લિયે ઘર, इस लक्ष्य की प्राप्ति के लिए जो चौतरफा काम किया जा रहा है, वो करोड़ों गरीबों और मध्यम वर्ग परिवारों के जीवन में बड़े परिवर्तन ला रहा है. क्याक प्रोत्साहन, क्याक पीठबड़, क्याक वधाराना फंड्स, क्याक मॉडर्न टेक्नोलॉजी, गरीबों नू जीवन बदलवानो एकमात्र निर्धार. विकास यात्रा ने आगळ धपावता ફરી આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી શહેરી અને ગ્રામીણ વિસ્તારના 42,000થી વધુ પરિવારોને સોંપવા જઈ રહ્યા છે ઘરનું ઘર. શ્રી નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈના બમણા પ્રયાસોનું આજ છે પ્રમાણ. આ શુભ પ્રસંગે રાજ્યના માર્ગ અને મકાન, શહેરી વિકાસ અને પાણી પુરવઠા વિભાગના ₹2,452 કરોડના વિવિધ પ્રકલ્પોનું પ્રધાનમંત્રીશ્રીના વરદ હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ થઈ રહ્યું છે. વચન પાળ્યા છે, પાળીશું ગુજરાતનું માન વધારીશું.